કેટલાક મૂળાક્ષર ફરી પાછા યાદ કરી લઈએ. આજે આપણે શીખીશું પ ફ બ ભ મ અને ય. એટલા મૂળાક્ષર આપણે ખાનાવાળી બુકમાં લખતા શીખીશું. આગળ આપણે બુકમાં લખતા તો શીખી ગયા, ઘણા બધા લટકાઓને જોડી અને આપણે બુકમાં લખતા શીખી ગયા. હવે આપણે ખાનાવાળી બુકમાં એટલે કે ચેક્સ વાળી બુકમાં બધા મૂળાક્ષર લખતા શીખીશું. તો શું શીખીશું આજે આપણે? પ પતંગ નો પ, ફ ફટાકડા નો ફ, બ બકરી નો બ, ભ ભમરડા નો ભ, મ મરચા નો મ, અને ય યજ્ઞ નો ય. એટલા મૂળાક્ષર આપણે લખતા શીખીશું. તો ચાલો એ લખતા શીખીએ. સૌથી પહેલા શું આવે છે? પ પતંગ નો પ. તો એ આપણે લખશું. સૌ પ્રથમ તમારી બુકમાં જે આ એક ટપકું આપેલું છે ત્યાં તમારે પેન્સિલ મૂકી અને પેલા આ રીતે કર્વ લાઈન કરવાની છે, પછી સ્ટેન્ડિંગ લાઈન અને ફરી પાછી અહીંયા કર્વ લાઈન. એટલે કયો મૂળાક્ષર લખાશે? પ પતંગ નો પ. કર્વ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન. પ પતંગ નો પ, પ પતંગ નો પ. કઈ રીતે કરવાનું? કર્વ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન એ રીતે લખશો એટલે શું લખાશે? પ પતંગ નો પ. કર્વ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને નીચે ફરી પાછી અહીંયા કર્વ લાઈન. પ પતંગ નો પ, કર્વ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, કર્વ લાઈન. પ પતંગ નો પ, પ પતંગ નો પ. સૌથી પહેલા કર્વ લાઈન કરવાની, પછી સ્ટેન્ડિંગ લાઈન અને ફરી પાછી અહીંયાથી કર્વ લાઈન. કર્વ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન. પ પતંગ નો પ, પ પતંગ નો પ. તો બાળકો આપણે લખતા શીખ્યા પ પતંગ નો પ. પ પછી આવે છે ફ, મૂળાક્ષર પ પછી આવે છે ફ. પ પતંગ ના પછી આવે છે ફ ફટાકડા નો ફ. શું થાય છે? ફ ફટાકડા નો ફ. તો ચાલો ફ ફટાકડા નો ફ લખતા શીખીએ. સૌથી પહેલા આ રીતે તમારે કર્વ લાઈન કરવાની, પછી રાઉન્ડ અને ફરી પાછી કર્વ લાઈન અને સ્લાન્ટિંગ લાઈન. ફ ફટાકડા નો ફ. શું થાય છે? ફ ફટાકડા નો ફ. અહીંયા જે ડબ્બુ આપેલું છે તેની ઉપર પેન્સિલ મૂકી અને પેલા આ રીતે કર્વ લાઈન, પછી અહીંયા રાઉન્ડ, ફરી પાછી નીચે કર્વ લાઈન અને સ્લાન્ટિંગ લાઈન. ફ ફટાકડા નો ફ, કર્વ લાઈન, રાઉન્ડ, નીચે કર્વ લાઈન અને સ્લાન્ટિંગ લાઈન. ફ ફટાકડા નો ફ, ફ ફટાકડા નો ફ. બાળકો તમારે લખતું પણ જવાનું છે અને સાથે બોલવાનું પણ છે કે ફ ફટાકડા નો ફ, ફ ફટાકડા નો ફ. એ રીતે તમારે બોલતું પણ જવાનું છે, યાદ કરતું પણ જવાનું છે અને લખવાનું પણ છે. સૌથી પહેલા કર્વ લાઈન, પછી રાઉન્ડ, ફરી પાછી નીચે કર્વ લાઈન અને સ્લેન્ટિંગ લાઈન. ફ ફટાકડા નો ફ, કર્વ લાઈન, રાઉન્ડ, નીચે ફરી પાછી કર્વ લાઈન અને સ્લેન્ટિંગ લાઈન. ફ ફટાકડા નો ફ. તો બાળકો આપણે પહેલા શું લખ્યું? પ પતંગ નો પ. ત્યાર પછીનો મૂળાક્ષર કયો આવે છે? ફ, ફ ફટાકડા નો ફ. અને ત્યાર પછી આવે છે બ, બ બકરી નો બ. તો ચાલો એ લખીએ. જે અહીંયા પેલા ડોટ્સ આપેલું છે તેની ઉપર પેન્સિલ મૂકી અને પેલા કરવાની છે કર્વ લાઈન,
પછી લાઈન ઉપર લઈ જવો અહીંયા રાઉન્ડ પછી સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન વ બકરીનો વ સૌથી પહેલા કર્વ લાઈન રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન વ બકરીનો વ અહીંયા જે ડોટ્સ આપેલું છે તમારે લખવાનું સ્ટાર્ટ ત્યાંથી જ કરવાનું છે તમારે પહેલા તેની ઉપર પેન્સિલ મૂકી અને આ રીતે કર્વ લાઈન કરવાની પછી ડાઉન સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન વ બકરીનો વ કર્વ લાઈન ડાઉન સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન વ બકરીનો વ કર્વ લાઈન રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને ફરી પાછી અહીંયા કર્વ લાઈન બાળકો તમે મૂળાક્ષર લખો છો ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ કર્વ લાઈન લખવાનું ભૂલવાનું નથી સ્ટેન્ડિંગ લાઈન અને પછી કર્વ લાઈન કરવાની છે સૌથી પહેલા પેન્સિલ અહીંયા મૂકી ટપકા ઉપર અને કર્વ લાઈન કરો રાઉન્ડ કરવાનું પછી સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન બ બકરીનો વ વ બકરીનો વ તો આ કયો મૂળાક્ષર આપણે લખ્યો વ બકરીનો વ પ પતંગનો પ ફ ફટાકડાનો ફ અને બ બકરીનો વ પહેલા આવે છે મૂળાક્ષર પ ત્યાર પછી આવે છે ફ ત્યાર પછીનો મૂળાક્ષર બ અને બ બકરીના બ પછી આવે છે મૂળાક્ષર ભ ભ ભમરડાનો ભ તો ચાલો એ લખતા શીખીએ સૌથી પહેલા અહીંયા આ રીતે કર્વ લાઈન કરવાની પછી રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન ભ ભમરડાનો ભ કર્વ લાઈન રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન ભ ભમરડાનો ભ કર્વ લાઈન રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન ભ ભમરડાનો ભ ભ ભમરડાનો ભ શું થાય છે બાળકો ભ ભમરડાનો ભ પહેલા તમારે કરવાની અહીંયાથી કર્વ લાઈન પછી રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન ભ ભમરડાનો ભ શું થાય છે બાળકો ભ ભમરડાનો ભ તો આપણે મૂળાક્ષર લખતા શીખ્યા પ ફ બ અને ભ પ પતંગનો ભ ફ ફટાકડાનો ફ બ બકરીનો ભ અને ભ ભમરડાનો ભ ભ ભમરડાના ભ પછી આવે છે મ મરચાનો મ તો ચાલો એ લખીએ સૌ પ્રથમ અહીંયા નોટ્સ ઉપર પેન્સિલ મૂકી અને આ રીતે કર્વ લાઈન પછી અહીંયા રાઉન્ડ પછી સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન મ મરચાનો મ કર્વ લાઈન રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન મ મરચાનો મ તમારે લખવાનું સ્ટાર્ટ અહીંયા જે નોટ્સ આપેલું છે ત્યાંથી તમારે કરવાનું છે એની ઉપર પેન્સિલ મૂકી અને પેલા આ રીતે કર્વ લાઈન કરો પછી રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન મ મરચાનો મ મ મરચાનો મ પેલા કર્વ લાઈન રાઉન્ડ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન મ મરચાનો મ શું થાય છે મ મરચાનો મ મરચાના મ પછી આવે છે ય મૂળાક્ષર ય ય યજ્ઞનો ય તો ચાલો એ લખતા શીખીએ સૌપ્રથમ અહીંયા નોટ્સ આપેલું છે ત્યાંથી તમારે આ રીતે કર્વ લાઈન કરવાનું છે પછી સ્ટેન્ડિંગ લાઈન અને ફરી પાછી અહીંયા કર્વ લાઈન કઈ રીતે લખવાનું છે કર્વ લાઈન
स्टेंडिंग लाइन अने कर्व लाइन, कर्व लाइन, स्टेंडिंग लाइन अने कर्व लाइन, य यज्ञनो य, य यज्ञनो य, य यज्ञनो य, બાળકો ય યજ્ઞનો ય પણ થાય છે અને ય યતિનો ય પણ થાય છે. કઈ રીતે લખશો? સૌથી પહેલા આ રીતે કર્વ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને ફરી પાછી છે, પછી સ્ટેન્ડિંગ લાઈન કરવાની છે અને અહીંયાથી કર્વ લાઈન. ય યજ્ઞનો ય, ય યજ્ઞનો ય, કર્વ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ લાઈન, ય યજ્ઞનો ય. તો આપણે ક્યાંથી હમણાં અક્ષર શીખ્યા? સૌથી પહેલા શું આવે છે? પ પતંગનો પ, પ પતંગના પછી આવે છે ફ ફટાકડાનો ફ, પછી આવે છે બ બકરીનો બ, બ બકરીના બ પછી ભ ભમરડાનો ભ, પછી આવે છે મ મરચાનો મ, અને પછી આવે છે ય યજ્ઞનો ય, પ ફ બ ભ મ અને ય. તો એટલા મૂળાક્ષર આપણે ખાનાવાળી બુકમાં લખતા શીખ્યા. તેમજ બાળકો તમારે આ મૂળાક્ષર પણ લખતા શીખવાના છે અને આગળ આપણે જે મૂળાક્ષર લખતા શીખ્યા ખાનાવાળી બુકમાં તે પણ તમારે લખતા શીખવાના છે. જય ગુરુદેવ.